એક તરફ લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ છે, પરંતુ દેશ શાખામાં ક્યાંક ઈડીની તપાસ પણ ચાલી રહી છે, જેને લઈને પણ ક્યાંક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઝારખંડના રાંચીમાં ઈડીએ અનેક સ્થળે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. ઝારખંડના ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલને ત્યાંથી ઈડીએ 20-30 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી છે, જ્યાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. તેવા બે વિસ્તારોના નામ સામે આવ્યા છે, ધુરવાનો સેલ સિટી વિસ્તાર અને બોરેયા મોરહાબાદી રોડ. ઈડીએ જ્યાં દરોડા પાડ્યા છે તે તમામ ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામ સાથે સંબંધ હોવાનું ખુલી રહ્યું છે. ત્યારે ઈડીની કાર્યવાહી સંજીવ લાલનના નોકર પાસેથી પણ રૂપિયા મળી આવ્યા છે અને માતબર રકમ આ ઈડીના દરોડા દરમિયાન મળી આવી છે, જેને લઈને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. 30 કરોડની રકમ મળી છે અને હજી પણ રૂપિયાની ગણતરી માટે પણ મશીનની મદદ લેવામાં આવી હોવાની પણ જાણકારી સામે મળી રહી છે. એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ અને બીજી તરફ ઈડીની કાર્યવાહી. ઝારખંડમાં પ્રધાનના પીએસના ઘરેથી 30 કરોડ રૂપિયા મળી આવ્યા છે, જેને લઈને ઈડીની અત્યારે તપાસ. અને હવે જુઓ લોકસભા ચૂંટણીનું મહાસંગ્રામ.